हेलो फ्रेंड्स, तमारू स्वागत छे मारा किचन मा। आजे आपणे बनावीशुं वरसादनी मौसम मा खावानी मजा पड़ी जाय तेवा गरमा गरम दाळ वडा। अने जो तमारा दाळ वडा सारा न बनता होय तो आ वीडियो एक वार जरूरथी जोजो। अने जो हाँ, तमने मारी रेसिपी पसंद आवती होय अने हजु सुधी मारी चेनल ने सब्सक्राइब न करी होय तो प्लीज़ सब्सक्राइब करो। तो चालो बनावीए दाळ वडा। तो तेना माटे सौ प्रथम मैं अहीं एक कप जेटली मगनी फोतरावाड़ी दाळ ने लीधी छे अने तेने हवे आपणे बे थी त्रण वार चोखा पाणी थी धोई लईशुं। अने हवे तेमां बे ग्लास जेटलू पाणी नाखीने तेने 5-6 कलाक माटे मगनी दाळ ने आपणे पलळवा माटे मूकी દઈશું। 5-6 કલાક બાદ મગની દાળ જે છે તે આ રીતે એકદમ સરસ રીતે પલળી જશે અને એકદમ સરસ રીતે આ રીતે ફૂલી જશે। ત્યારબાદ હવે તેને આ રીતે પાણીમાં જ થોડી આ રીતે મસળીને તેની ઉપરના જે ફોતડા છે તે આપણે કાઢી લઈશું। તો હવે તેના ફોતરાને આ રીતે નિતારવા માટે હું અહીં તેને મોટા વાસણમાં લઈ રહી છું। અને ત્યારબાદ હવે મગની દાળને આપણે બે હાથ વડે આ રીતે હળવે હાથે તેને મસળશું એટલે તેની ઉપરના જે ફોતરા છે એકદમ આસાનીથી નીકળી જશે। અને ત્યારબાદ હવે તેને પાણી ઉમેરીને આ રીતે નિતારશું એટલે બધા જ ફોતરા જે છે તે અલગ થઈ જશે। આ રીતે અડધા ઉપરના ફોતરા ઉતરી જાય ત્યારબાદ તેમાં થોડા ઘણા જે ફોતરા હશે તે રહેવા દઈશું। અને હવે દાળને આ રીતે કોઈ એક ચાણી હોય તેમાં ચાણીમાં કાઢી લઈશું એટલે તેમાંનું જે એક્સ્ટ્રા વધારાનું જે પાણી હશે તે થોડું નીકળી જશે। અને આ રીતે ચાણીમાં તેને 3-4 મિનિટ માટે રહેવા દઈશું એટલે કે તેનું વધારાનું જે પાણી જે છે તે નીકળી જશે। ત્યાં સુધીમાં હવે દાળવડામાં નાખવા માટે મેં અહીં 15-20 જેટલા મરી લીધા છે। તો મરીને આ રીતે ખાંડણી દસ્તામાં આપણે મોટા મોટા વાટી લઈશું। ત્યારબાદ હવે આપણે જે દાળને નીતરવા માટે રાખી હતી તેને 3-4 મિનિટ થઈ ગયા છે એટલે દાળ જે છે તે સરસ એવું એમાંનું વધારાનું પાણી નીકળી ગયું છે। હવે દાળને આ રીતે એક મિક્સર જારમાં લઈને તેને આપણે મિક્સરને ચાલુ બંધ કરીને પલ્સ મોડ પર આ રીતે પીસી લઈશું। તો દાળ પીસતી વખતે અહીં પાણીનો ઉપયોગ જરા પણ નથી કરવાનો। આ રીતે પાણી વગર જ દાળને એકદમ સરસ રીતે આ રીતે અધકચરી હોય દરદરી રહે તેવી પીસવાની છે। તો આ રીતે દાળ જે છે તે અહીં પીસાઈ ગઈ છે। ત્યારબાદ હવે હું પીસેલી દાળને આ રીતે એક પાત્રમાં કાઢી લઈશ અને હવે તેમાં અહીં હું એક નાની ચમચી જેટલું મીઠું નાખી દઈશ અને એક મોટી ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ નાખી દઈશ। તો આદુ મરચાંની પેસ્ટ પણ મેં અહીં ખાંડણીમાં જ અધકચરી એવી વાટી છે તો આ રીતે પેસ્ટ નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને એક નાની ચમચી જેટલું જે આપણે મરી અધકચરા વાટ્યા છે તે નાખી દીધા છે અને એક નાની એવી ડુંગળી અહીં કાપેલી મેં નાખી દીધી છે। અને હવે આપણે બેટરને હાથ વડે એક જ દિશામાં 10-1 મિનિટ માટે આ રીતે ફેંટીશું। તો આ રીતે બેટરને ફેંટવાથી તેમાં હવાના કણો ભરાશે અને બેટર જે છે તેને એકદમ સરસ અને ફ્લફી બનશે। તો આ રીતે ફેંટવાથી દાળવડા જ્યારે આપણે બનાવીશું ને તે તેલમાં પણ એકદમ સરસ રીતે તરાશે અને એકદમ સોફ્ટ અંદરથી પોચા બનશે। તો આ રીતે બેટરને 10 મિનિટ ફેંટવું। તો આ રીતે બેટર 5-7 મિનિટ ફેટ્યા બાદ આ રીતે એક વાટકીમાં પાણી લઈને તેમાં આ રીતે બેટર ઉપરની સાઈડ નાખી જોઉં। જો બેટર આ રીતે તરે તો સમજી લેવું કે બેટર જે છે તે રેડી થઈ ગયું છે। અને ત્યારબાદ હવે અહીં હું થોડા એવા લીલા ધાણા નાખી દઈશ અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું ધાણાને પણ બેટરમાં। અને હવે દાળવડાને તરવા માટે અહીં તેલ જે છે તે મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેલને પણ આપણે મીડિયમથી થોડી એવી હાઈ ફ્લેમની ગેસ પર જ રાખીશું ગરમ થઈ જાય ત્યારબાદ અને આપણે દાળવડા જે છે તે આ રીતે તેમાં તેલમાં તરી લઈશું। તો અહીં જુઓ બેટર નાખતા જ જે વડા જે છે તે એકદમ સરસ રીતે આ રીતે તરી રહ્યા છે ને પોતાની જાતે જ આ રીતે ફેલાઈ રહ્યા છે। તો આ બેટર જે છે તે એકદમ બરાબર બન્યું છે। તો આ રીતે તેલમાં સમાય એટલા વડા આપણે નાખી દઈશું અને આ રીતે મીડિયમ ટુ હાઈ ફ્લેમની ગેસ પર જ વડાને આપણે દાળવડાને આપણે 2-3 મિનિટ માટે તરીશું। તો અહીં દાળવડાને થોડું અંદરથી કાચા ન રહે તેના માટે થોડી તરાતા વાર લાગશે તો 2-3 મિનિટ માટે આપણે તરાવા દઈશું।
તો આ રીતે બ્રાઉન રંગના થઈ જાય ત્યારબાદ તેને આપણે તેલમાંથી કાઢી લઈશું. અને અહીં જુઓ, દાળવડા અંદરથી પણ એકદમ સોફ્ટ અને જારી દાળ બન્યા છે. અને હવે તેમાં આ રીતે વચ્ચે એક ડુંગળી અને ચટણી સાથે ગરમા ગરમ આ દાળવડા ચોમાસાની સિઝનમાં તો મળી જાય તો ખાવાની બહુ જ મજા પડે છે. અને આ રીતે દાળવડા તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ.